અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામની સાથે રાષ્ટ્રીય જાગરણ અને પ્રતિકારના મોજા ઉછળવા લાગ્યા દેશના એક ખૂણેથી બીજા ખૂણાને એ મોજા સ્પર્શવા લાગ્યા પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ અને આત્મગૌરવની ચિનગારીને પ્રગટાવી તો શ્રી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ રમણ મહર્ષિ અને યોગી અરવિંદ જેવા આધ્યાત્મિક મહાપુરુષોએ જનતામાં સાંસ્કૃતિક પરંપરાનો મંત્ર ફૂંક્યો પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદના ઓજસ્વી ભાષણોએ ભારત પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો એ પછી દેશમાં અનેક પ્રવાસે લોકોના સુપ્ત પૌરુષને જગાડ્યું નવયુવકોના હૃદયમાં રાષ્ટ્રીય ધ્યેય અને મા ભારતી પ્રત્યે ભક્તિ શક્તિ સ્વાભિમાન અને સમર્પણની પ્રેરણા જગાણી તેમણે યુવાનોને આહવાન કર્યું દેવી દેવતાઓને ભૂલી જાઓ મા ભારતીની ભક્તિ કરો બંકિમચંદ્ર ચેટર્જીનું ઓજસ્વી વંદે માતરમ ગીત દેશના રાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામનું જયઘોષ બન્યું રાજા રામ મોહનરાય અને કેશવચંદ્ર સેન મહાદેવ ગોવિંદ અને મહાત્મા ફૂલે વગેરે બ્રહ્મ સમાજ અને પ્રાર્થના સમાજના માધ્યમથી લોકોમાં આત્મવિશ્વાસ જગાડ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે નિદાન કર્યું કે ભારતના પતનનું કારણ આપસી ફાટફૂટ વિશ્વાસઘાત અને જાતિવાદ જેવા દૂષણો છે એમણે સામાજિક દૂષણો નાબૂદ કરવા સામાજિક ક્રાંતિનો નૂતન મંત્ર ફૂંક્યો આંદોલન જોર પકડવા લાગ્યું એક તરફ આવા રાષ્ટ્રીયત્વથી ઓતપ્રોત મહાન નેતાઓ હતા તો બીજી બાજુ અંગ્રેજો પ્રત્યે નિષ્ઠાથી બંધાયેલ કહેવાતા માવળપંથીઓનો ફાળો પણ ઓછો ન હતો સુરેન્દ્રનાથ બેનર્જીની દેશવ્યાપી વ્યાખ્યાન યાત્રાના પ્રભાવ અંગે અઢારસો અઠ્ઠોતેરમાં બંગાળ સરકારના મુખ્ય સચિવ સર હેનરી કાટને લખ્યું હતું પચીસ વર્ષ પહેલાં પંજાબમાં કોઈ પ્રકારના બંગાળી પ્રભાવની વાત પર કોઈ ભરોસો મૂકી શકે છતાંય એ બન્યું છે ઉત્તર ભારતમાં અંગ્રેજી બોલનાર બંગાળી વક્તાનું પ્રવાસ સફળ થયો છે અત્યારે સુરેન્દ્રનાથ બેનરજી મુલતાનની પેઢીમાં એટલા જ લોકપ્રિય છે જેટલા ઢાકામાં દેશ અને વિદેશમાં મૃત્યુ સાથે બાથ ભીડનારા અસંખ્ય ક્રાંતિકારી વીરોના મહાન બલિદાની કાર્યોએ રાષ્ટ્રના અંતરાત્માને ઢંડોળી મૂક્યો હતો સ્વાધીનતાનો લાવા યુવાનોની ધમનીઓમાં ઉકળવા લાગ્યો હતો ક્રાંતિકારી આંદોલનના નેતા રામસિંહ કુકા વાસુદેવ બળવંત ફડકે ખુદીરામ બોઝ વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ મદનલાલ ધીંગરા રાસબિહારી બોઝ જેવા અમર ક્રાંતિવીરોનું વીરત્વ યુવાનોના હૃદયપટ પર અંકિત થતું હતું લોકમાન્ય ટિળક રાષ્ટ્રની નાળ પારખતા હતા વેલેન્ટાઇન કિરોલ નામના અંગ્રેજે ટિળકને ભારતીય અસંતોષના જનક કહ્યા જે સાર્થક ઉપમા છે લાલ બાલ પાલની ત્રિપુટીએ રાષ્ટ્ર સમક્ષ સ્વાધીનતાનું સ્વરૂપ રજૂ કર્યું રાષ્ટ્રના સ્વરૂપને અરવિંદ ઘોષ અને એની બેસન્ટે નિખાર્યું લોકમાન્ય ટિળકે સિંહ ગર્જના કરી સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું એ મેળવીને જંપીશ મહાત્મા ગાંધી માટે મંચ તૈયાર હતો તેમના હાથમાં નેતૃત્વ આવતા દેશના લોકોમાં સ્વતંત્રતાની લલક જગાડી સમુદ્રનું મીઠું અને જંગલનું ઘાસ પ્રતિકારના પ્રતિક બન્યા બીજી તરફ યુવાનોને સશસ્ત્ર ક્રાંતિની રણભેરી વગાડી હિંસા અહિંસાના બે માર્ગે ભારત માતાની મુક્તિનું અભિયાન શરૂ થયું ગાંધીજી પોતાની સાદી સંયમી રહેણી કરણી સત્ય અપરિગ્રહને કારણે લોકોના હૃદયમાં પ્રતિષ્ઠિત થયા સ્વતંત્રતા આંદોલનને ચોક્કસ દોરવણી આપવામાં તેમના સમર્પણ અને સફળતા બેજોડ હતા અંગ્રેજોની ગોળીઓ અને દંડાઓનો સામનો કરવામાં માટે ભારત માતા કી જય વંદે માતરમ ના જય ઘોષ ઉદ્ભવ્યા અને અભેદ્ય કવચ બન્યા એમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાની જય હિન્દની સિંહ ગર્જના પણ ભળી ક્રાંતિના આંદોલને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બીજા તરફ બીજા વિશ્વયુદ્ધને કારણે અંગ્રેજોની સૈન્ય શક્તિ ક્ષીણ થઈ ચૂકી હતી ભારતીય ભૂમિ અને જળસેના પોલીસ અને વહીવટી સેવામાં સ્વતંત્રતાની ભાવના ફેલાવા માંડી હતી અંગ્રેજો સમજી ગયા હતા કે તેમના દહાડા ભરી ચૂકાય ભરાઈ ચૂક્યા છે એમણે નિર્ણય કરી ઘોષણા કરી કે અમુક દિવસે તેઓ ભારત સત્તા જતા સ્વાધીનતાના સ્વાગત માટે ઐતિહાસિક ક્ષણ પસંદ કરવામાં આવી તે ચૌદ પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસની ની વેળા હતી આઝાદી પર્વ નિમિત્તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન